Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર મિત્રો, આજે હું તમને ટામેટાથી થતા ફાયદા વિશે જણાવીશ. તો ફ્રેન્ડ્સ, ટામેટા જેટલા દેખાવમાં સુંદર છે તેટલા જ આપણા સ્વાસ્થ્ય માટે પણ સુંદર અને સારા છે. આમ તો મોટાભાગે બધા જાણીએ જ છીએ કે ટામેટા ખાવાથી ઘણા ખરા ફાયદા થાય છે. માટે જ ઘરમાં રહેતા સ્ત્રીઓ બહેનો બધા કોમન કહેતા હોય છે કે ટામેટા શક્તિ લાવવા માટે જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આમાં વિટામિન સી, એ, વિટામિન કે, ફોલિક, મેગ્નેશિયમ, B6, પોટેશિયમ અને કોપર ઘણી માત્રામાં મળી રહે છે. તો ચાલો જાણીએ ટામેટા ખાવાથી કયા કયા રોગોમાં રાહત મળી શકે છે. તેમાં પહેલું, ત્વચા એટલે કે ચામડી. ત્વચા ખૂબસૂરત અને ચમકદાર બનાવી શકે છે. આમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સનું સ્કિનમાં ઓઇલ નીકળવામાં મદદરૂપ થાય છે. જેના માટે બે ટામેટા લઈ જ્યુસ બનાવો અને ફેસ ઉપર લગાડો. પછી 20 મિનિટ પછી ફેસને વોશ કરી નાખવું એટલે કે ધોઈ નાખવું. આવું કરવાથી ઓઇલ, પિમ્પલ્સ, ડાર્કનેસ વગેરે જેવા રોગો હટાવી શકાય છે અને ઓઇલી સ્કિનમાંથી છુટકારો મળે છે. બીજું, આંખો એટલે કે આઈ. તો ફ્રેન્ડ્સ, ટામેટામાં વિટામિન એ ખૂબ જ પ્રમાણમાં હોય છે, જે આપણી આંખો માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આનાથી રતાંધણાપણું જેવી બીમારી મટાડી શકાય છે. માટે રોજના 2 ટમાટર ખાવા અથવા તો તેનો જ્યુસ બનાવી પીવાથી તે ખૂબ જ ઉપયોગી નીવડે છે. અથવા તો ટામેટાને આખા પણ તમે ખાઈ શકો છો. ત્રીજું, ટામેટાનું સલાડ બનાવી ઉપયોગ કરવાથી હાઈ BP એટલે કે બ્લડ પ્રેશર જો હાઈ થઈ જતું હોય તો તેને કંટ્રોલ રાખવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે. ચોથું, જો અશક્તિ હોય અથવા તો કમળું એટલે કે જોન્ડિસ હોય, પીડીઓ હોય, તો તેની માટે ટામેટા 10 ગ્રામ મધની અંદર 100 ગ્રામ ટામેટાનો રસ નીકાળી અને પીવાથી જોન્ડિસમાં આરામ મળશે અને જે વીકનેસ આવતી હોય શરીરમાં તેનાથી પણ સુધારો થઈ શકશે. પાંચમું, હાડકાનો દુખાવો. તો રોજનું 200 ગ્રામ ટામેટાનું રસ પીવાથી હાડકાં મજબૂત થાય છે, હાડકાંનો દુખાવો મટે છે. એટલું જ નહીં પરંતુ હાડકાંને રિપેર કરવામાં પણ તે બહુ જ મદદરૂપ થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારું આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.